શ્રી ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીત બાદ અરજદાર કમસુ રાઠોડે હાઈકોર્ટમાં જીતને પડકારતી અરજી કરી, જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે તપાસ માટે નિર્દેશ જાહેર કર્યો. આ નિર્દેશ જાહેર કરતા જ શિક્ષણ મંત્રીની મુસીબતો વધી શકે છે. ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગેરરીતિ આચરી છે કે કેમ તે અંગે હવે તપાસ થશે. જો ગેરરીતિ થઈ હોય તો જીત રદ કરવી કે કેમ તે અંગેનો પણ મુદ્દો છે તે ફ્રેમ કર્યો છે. અરજદાર કમસુ રાઠોડે પણ આ તમામ મુદ્દાઓ પુરવાર સાબિત કરવા પડશે. આ બંને મુદ્દાઓ પુરવાર થાય તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત કે હાર તે નક્કી થઈ શકે છે. તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની. અરજદાર કમસુ રાઠોડે આ તમામ મુદ્દાઓ કે જે મુદ્દે તેણે અરજી દાખલ કરી છે તેમાં તપાસના આદેશ અને નિર્દેશ જાહેર કરવામાં આવશે, પરંતુ જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તેને પુરવાર પણ કરવા પડશે. 2017 વિધાનસભાની ચૂંટણીને લઈને ખાસ અરજી કરવામાં આવી હતી, તેને લઈને હવે હાર કે જીત તેને લઈને તમામ જે બાબતો છે તેના પર ચર્ચા વિચારણા બાદ આરોપો પુરવાર કરવા પડશે અને હાર કે જીત છે તે નક્કી થશે. તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી જે અરજી છે તેને લઈને આ તમામ અટકળો છે તે સામે આવી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે. દિવ્યા, શું અપડેટ? તેને લઈને ખાસ રજૂઆત કરવામાં આવી છે કે હજી ગેરકાયદેસર જે રીતે ક્યાંક ને ક્યાંક ઇલેક્શન થયું હતું, તમામ જે મુદ્દાઓ હતા બે મુદ્દાઓને આધારે કોર્ટમાં તપાસ કરશે અને ત્યારબાદ જો યોગ્ય લાગશે તો કદાચ આગામી દિવસમાં કોર્ટ કદાચ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને જે પડકારવામાં આવી છે તે જીત પણ કદાચ રદ થઈ શકે તેવી પણ અશક્યતા સિવાય રહી છે. જે આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ. તો જે રીતે હાર કે જીત તેને લઈને અનેક અટકળો, ખાસ કરીને મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, જે આરોપો લગાવ્યા છે તેને પુરવાર પણ સાબિત કરવા પડશે. બંને પક્ષે અત્યારે જે રીતે ખાસ નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે હાઈકોર્ટ દ્વારા.